विद्यार्थी मित्रों नमस्कार, केम छो बधा? मजा में? आज आपणे धोरण 10 मां गुजराती विषय में पाठ नंबर 14 जन्मोत्सव एना शब्दार्थ अने व्याकरण विषय आपणे अभ्यास करीशुं। तो सौथी प्रथम जन्मोत्सव की संधि जोईए, तो जन्म वत्ता उत्सव बराबर जन्मोत्सव थशे। जन्म वत्ता उत्सव बराबर जन्मोत्सव। आ उपरांत जे जोनी पुट्टा ने वणाकनु कापड होय छे, बुट्टा नो वणाक नो कापड़ ने किनखाब कहेवामां आवे छे। कृष्ण जन्म एनो समास, कृष्ण नो जन्म तत्पुरुष समास थशे। आ उपरांत कारागृह एनो समानार्थी कारागृह जेल, बराबर कारागृह नो समानार्थी जेल थसे। तरकीब एटले युक्ति, तरकीब एटले युक्ति एनो अर्थ थाय छे। हवे वसुदेव अने वासुदेव आ बन्ने शब्दमां शब्द भेदे अर्थ भेद एवो आपणे एक मार्क मां पूछाय छे। एटले बे शब्द छे, थोड़ो फेरफार छे, पण शब्द भेदे अर्थ भेद थाय छे, एनो अर्थ अलग अलग थाय छे। तो अहींया वसुदेव एटले कृष्ण भगवानना पिता, वसुदेव एटले कृष्ण भगवानना पिता અને વાસુદેવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન પોતે। બરાબર, એટલે વસુદેવ અને વાસુદેવ એ બંનેના અર્થ ભેદ એ જોવા મળે છે। આ ઉપરાંત ફગફગ્યો, ફગફગ્યો દીવો એટલે સહેજ પવન આવે તોય આમ હાલક ડોલક થાય એવો દીવો એને ફગફગ્યો દીવો કહેવામાં આવે છે। આ ઉપરાંત પીડાના કારણે થતો ઓંકારો એને કણસવું કહેવામાં આવે છે। બરાબર, પીડાના કારણે થતા ઓંકારા એને કણસવું કહેવામાં આવે છે। વીજળી નો સમાનાર્થી વીજળી, વીજ વિદ્યુત, દામિની આ વિદ્યુતના સમાનાર્થી છે। શ્રવણ એટલે સાંભળવું અને પત્તાની જે રમત એક પ્રકારની આવે છે બ્રિજ કહેવામાં આવે છે, અને એમાં ગુણ મેળવવા માટેની રીત આવે છે એને રબર કહેવામાં આવે છે। નિશ્ચિત, નિશ્ચિંત નું વિરોધી ચિંતિત, નિશ્ચિંત નું વિરોધી ચિંતિત થશે। બરાબર, નિશ્ચિંત એટલે ચિંતા વગરનો, એનો વિરોધી ચિંતિત થશે। મુહૂર્ત જોડણી માટે યાદ રાખો, બરાબર જોડણી માટે મુહૂર્ત, મુહૂર્ત જોડણી માટે યાદ રાખો। અવાજનો સમાનાર્થી અવાજ, રવ ઘોષ
ध्वनि र आ बदा अवाज ना समानार्थी शब्दों छे। पुंज એટલે ઢગલો થાય, પુંજ એટલે ઢગલો થાય, અને પૂજ એટલે પૂજવું, બરાબર, એ પણ અર્થ ભેદ થાય છે। પુંજ એટલે ઢગલો અને પૂજ એટલે પૂજવું, કોઈ દેવને પૂજવું એવો અર્થ થાય। તુમુલ એટલે ભયંકર, તુમુલ પણ તમે જોડણી માટે યાદ રાખો, બરાબર, તુમુલ એટલે ભયંકર, તુમુલ આ પણ જોડણી માટે યાદ રાખો। વિભાસ એ એક પ્રકારનો રાગ છે। રંજન એનો સમાનાર્થી, એનો અર્થ થાય છે આનંદ, રંજન એટલે આનંદ। ઝૂંપડીનું યાદ રાખો જોડણી, ઝૂંપડી, બરાબર, એ જોડણી માટે યાદ રાખો। ઈમ એટલે એમ, નહીં એટલે નહીં, નહીં તળપદો શબ્દ છે બંને। કુણ તળપદો શબ્દ, આપણને ખબર છે કે જે ગામથી બોલીના શબ્દો આવે છે એને તળપદા શબ્દો કહેવામાં આવે છે। કુણ એટલે કોણ, બરાબર, એ તળપદો શબ્દ છે। ગમાર એ શબ્દનો અર્થ થાય છે મૂર્ખ, ગમાર એટલે મૂર્ખ। હાંભળ એટલે સાંભળ, એ તળપદો શબ્દ છે, હાંભળ એટલે સાંભળ। કટવતાક્ષ બરાબર કટાક્ષ, સંધિ છે કટવતાક્ષ, બરાબર કટાક્ષ, કટવતાક્ષ બરાબર કટાક્ષ થશે એ યાદ રાખજો। નિસ્વત્તા ચિંત બરાબર નિશ્ચિંત, નિસ્વત્તા ચિંત, નિસ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત, અને નિજ વત્તા સ્તબ્ધ નિસ્તબ્ધ થશે, નિહ વત્તા સ્તબ્ધ બરાબર નિસ્તબ્ધ એવો અર્થ થાય છે। અને વાદળની ઘટાથી છવાયેલી જે વરસાદ વાળી રાત એને મેઘલી રાત કહેવામાં આવે છે। ભૈલા એટલે ભાઈ, માયાવી એટલે જાદુઈ, માયાવી એટલે જાદુઈ એવો અર્થ થાય છે। પવન સમીર એનો સમાનાર્થી છે, પવન અરુણ સમીર પવન, અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઠાકોરજીને જે વિવિધ પ્રકારની વાનગીઓ એ પધરાવવામાં આવે છે ભોજન માટે એને અન્નકૂટ કહેવામાં આવે છે, બરાબર। ઠાકોરજીને પ્રસાદ રૂપે જે વિવિધ પ્રકારની વાનગીઓ મૂકવામાં આવે છે એ અન્નકૂટ કહેવામાં આવે છે। ભુવન એટલે દુનિયા થાય, ભુવન મોહન એટલે કે આખી પૃથ્વીને મોહિત કરનાર એવો અર્થ થાય છે। છાપ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કે વાંસમાંથી બનાવેલી જે ટોપલી છે એને છાબ કહેવામાં આવે છે, વાંસના લાકડામાંથી બનાવેલી છીછરી ટોપલી એને છાબ કહેવામાં આવે છે।
करुण चीस एने चित्कार कहेवामां आवे छे। हवारे तड़पदो शब्द छे, हवारे एटले सवारे, तड़पदो शब्द छे। करामत एटले युक्ति थशे, करामत एटले युक्ति। पछी जोड़नी माटे कुतूहल याद राखो, जोड़नी माटे कुतूहल। तू रस्व तू दीर्घव, कुतूहल बराबर। तू हस्व अने तू दीर्घव, कुतूहल। आंखो पौड़ी करीने, शब्द समूह माटे एक शब्द आपो तो विस्फारित कहेवाय। पौड़ी करीने, आंखो पौड़ी करीने, विस्फारित नेत्रे, नेत्र आंख चक्षु लोचन ए बधा समानार्थी थाय बराबर। छोरो तड़पदो शब्द छे, छोरो एटले छोकरो, छोरो एटले छोकरो। नकर ए तड़पदो शब्द छे, नकर ए तड़पदो शब्द छे। अने नकर एटले नहींतर, नकर एटले नहींतर, एवो तड़पदा शब्द नो अर्थ थाय छे। लार्ज साइज एटले मोटा साइज, અને અવાજ રવ ધ્વનિ આવી ગયો છે। કૃષ્ણ કુંવરને કોણે શણગાર્યા? તો જશોદા મૈયાને, એવું પણ થાય કૃષ્ણ એ જ કુંવર। પંચગીરી, પંચગીરી એટલે ઠાકોરજીને જે પ્રસાદ ચડાવવામાં આવે છે એમાં સૂંઠ, ખસખસ, અજમો, જીરું, ખાંડ વગેરે પાંચ વસ્તુઓ ભેગી કરીને જે પ્રસાદ બનાવવામાં આવે છે એને પંચજીરી કહેવામાં આવે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એકની એક વાત વારંવાર કહેવી તે એને શું કહેવાય? પારાયણ। એકની એક વાત વારંવાર કહેવી તે પારાયણ કહેવામાં આવે છે। મોઢું એટલે ચહેરો, વદન, મુખ એના સમાનાર્થી છે। નંદકુંવર એનો સમાસ, નંદનો કુંવર તત્પુરુષ સમાસ થશે, નંદનો કુંવર, નંદ કુંવર તત્પુરુષ સમાસ બરાબર। પાંગળું એટલે અશક્ત થાય, અશક્ત, અને પાંગળાનો વિરોધી સશક્ત થાય, શક્તિશાળી થાય। વૈકુંઠ એટલે સ્વર્ગ, વૈકુંઠ એટલે સ્વર્ગ। સમ વત્તા અક્ષ બરાબર સમક્ષ, સમ વત્તા અક્ષ બરાબર સમક્ષ। સમ એટલે સામે, અને અક્ષ એટલે આંખ થાય, અક્ષ એટલે આંખ, આંખની સામે સમક્ષ, અને એનું સમક્ષ નું વિરોધી કર્મ શું થાય? પરોક્ષ બરાબર। આંખોથી દૂર એ પરોક્ષ, અને આંખોની સમક્ષ એ આંખોની સામે એ સમક્ષ થાય। ભાવિ, ભાવિ એટલે ભવિષ્ય બરાબર। હાસ્યનો વિરોધી શું થાય? હાસ્યનો રુદન, હાસ્યનો વિરોધી રુદન, હાસ્યનો વિરોધી રુદન થાય। ભોર તળપદો શબ્દ છે, ભોર એટલે સવાર, પરોઢિયું, ભોર એટલે સવાર। કાલ્ય, કાલ્ય એટલે કાલે, અને હાવ
એટલે સાવ એ તળપદા શબ્દ છે. લિબાસ એટલે પોશાક થાય, લિબાસ એટલે પોશાક થાય, લિબાસ એટલે પોશાક. પહેરવેશ બરાબર, લિબાસ એટલે પોશાક, પહેરવેશ. અકર્મી એનો અર્થ થાય છે અભાગ્યુ, અકર્મી એટલે અભાગ્યુ, ભાગ્ય વગરનું. ભાળ, ભાળ એટલે પત્તો, ભાળ એટલે પત્તો થાય, ખબર થાય. આપણે કહીએ છીએ કે ભાળ કાઢ ભાઈ, તો ભાળ એટલે પત્તો અથવા તો ખબર, એવો તળપદ શબ્દનો અર્થ થાય છે. આનંદનો વિરોધી શોક થશે, આનંદનો વિરોધી શોક થશે. હવે આપણે ધ્વનિ છૂટા પાડો એવો પ્રશ્ન પણ પૂછાય છે કે ધ્વનિ છૂટા પાડો, તો આપણે ધ્વનિ કઈ રીતે છૂટા પાડવા એ નવમામાં શીખી ગયા છીએ. સ્વર વ્યંજન છૂટા પાડો, ધ્વનિ છૂટા પાડો, સ્વર વ્યંજન છૂટા પાડો, અથવા તો સ્વર વ્યંજન ભેગા કરીને શબ્દ બનાવો એવો પણ એ પ્રશ્ન પૂછાય છે. તેમાં આપણે અન્નકૂટ જોઈએ. અન્નકૂટ તો અ ન ન અ ન ન એટલે અન્ન થયું કહેવાય, બરાબર. અ ન ન વત્તા અ અન્ન, પછી કુ એટલે ક વત્તા ઉ, ઉન્નો ઉ, આ દીર્ઘ છે એટલે મોટો ઉ આવે. અન્ન કુ બરાબર અન્નકૂટ થાય, બરાબર. એ જ પ્રમાણે અશ્રુધારા, અશ્રુધારા એને આપણે છૂટો પાડીએ તો અ સ શરણાઈ નો સ આવશે, સકુરા નો સ આવશે, અશ્રુ ર અશ્રુ બરાબર, અ વત્તા સ વત્તા ર વત્તા ઉ બરાબર અશ્રુ વત્તા અશ્રુ ધારા ર વત્તા આ વત્તા ર વત્તા અ અશ્રુધારામાં અ વત્તા સ વત્તા ર વત્તા ઉ બરાબર અશ્રુ થાય, અને ધારામાં ધ વત્તા આ વત્તા ર વત્તા આ બરાબર અશ્રુધારા. અને એમ કે સ્વર વ્યંજન છૂટા પાડો, તો આપણે સ્વર પહેલા લેવાના કે અ ઉ આ અને આ કેટલા એ સ્વર થાય, અને વ્યંજન સ ર ધ અને ર એટલા વ્યંજન થાય, એ યાદ રાખજો. હવે એવું પણ પૂછાય છે કે સમાનાર્થી શબ્દ આપો, સમાનાર્થી અથવા પર્યાય શબ્દ કહેવામાં આવે છે. એમાં આપણે દાખલા તરીકે લઈએ કે અકર્મી, બરાબર. અકર્મી નું સમાનાર્થી પર્યાય શબ્દ આપણે લઈએ તો શું થાય, અભાગી થાય, બદનસીબ, બરાબર. અકર્મી નું અભાગી બદનસીબ એવું થાય છે. એ જ પ્રમાણે પ્રત્યય પણ પૂછાય છે, એટલે મિત્રો નવમામાં શીખી ગયા છો. એમાં પ્રત્યયમાં આપણને ખબર છે
के बे प्रत्यय छे पूर्व प्रत्यय अने पर प्रत्यय तो कोई पण मूळ शब्द ने पहला लागे प्रत्यय तो ये पूर्व प्रत्यय कहेवाय अने पाछळ लागे तो पर प्रत्यय कहेवाय। दाखला तरीके निस्तब्धता निस्तब्धता ता निस्तब्ध यानी पाछळ ता लागेलो छे એટલે પર પ્રત્યય કહેવાય। પાછળ લાગ્યો છે તા તો એ પર પ્રત્યય કહેવાય। સ્વતંત્ર એના ઉપરથી સ્વતંત્રતા તા પ્રત્યય આ પ્રત્યય લાગ્યો છે એટલે પર પ્રત્યય કહેવાય। સુંદર એની ઉપરથી સુંદરતા તો તા પાછળ લાગ્યો છે એટલે મૂળ શબ્દ સુંદર છે એની પાછળ આ લાગ્યો છે એટલે સુંદરતા પર પ્રત્યય કહેવાય। આગળ લાગે પહેલા લાગે તો પૂર્વ પ્રત્યય દાખલા તરીકે હાજર એની આગળ લાગે કે ગેર હાજર હાજર મૂળ શબ્દ છે એની આગળ ગેર લાગ્યો એટલે આગળ લાગ્યો છે એટલે શું કહેવાય પૂર્વ પ્રત્યય કહેવાય અને આ તા પાછળ લાગ્યો છે એટલે એ પર પ્રત્યય કહેવાય। એટલે મિત્રો આવા બધા શબ્દો શબ્દાર્થ પ્રત્યય સંધિ રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ આ બધી વસ્તુઓ બરાબર ધ્યાનથી વાંચજો સાંભળજો યાદ રાખજો બરાબર અને વાંચન ચાલુ રાખજો અને એ ઉપરાંત આ જન્મોત્સવ આ નવલિકા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર સમજી વિચારીને વાંચજો અને આ પાઠના સવાલના જવાબ સ્વાધ્યાયના છે એ લખજો વસ્તુ।